એમ રમા વાળો સહન કરે તેનું ફળ મળે. સુખદેવજી બી ક્રોધિત ત્યાં છે, સાવધાન સુણી આતમ રાજન એકદમ ગુચે ત્યાં. અને મારી સામે બેઠો છે આમ ક્યાં જો સામુ જોઈને સાંભળ આવું બોલ્યા. એટલે આ કથા ધ્યાનથી સાંભળજો. તમારી ઘરે બધા સાંભળતા હતા, એમાં એક જણાને બહુ પાવર હતો, હું જ કંઈક કરું છું તો ઊભો થાય ને બેન, એટલે મહાત્માને ગુસ્સો થયો, કાગડો થઈ જા. એ આજ કાગડો થઈને કૈલાસ પાસ, કૈલાસ પર્વતની પાછળ માન સરોવર છે, એની બાજુમાં મહેન્દ્ર પર્વત છે જ્યાં પરશુરામ ભગવાન આજ બી બેઠા છે, ત્યાં નારદ ભગવાન શંકર રોજ કથા સાંભળવા જાય છે હંસ બનીને. ત્યાં માણા નથી જઈ શકતો. અને એ કાગડો કહે છે કે હું માણા હતો પણ મેં કથામાં ધ્યાન આપ્યું નહીં, મને સંતે મને સાપ આપ્યો, હું કાગડો થઈ ગયો. હજુ કાગડો બનીને આજ ગંગાના કિનારે કથા કરશ માન સરોવર, આ ત્યાંથી આવીશ. તો મારા બાપ અવસર મળ્યો છે, તક મળ્યો છે, પ્રેમથી સાંભળજો. આ પહેલું મહાત્મા, કથા કરનાર કેવો હોય, કથા સાંભળનાર કેવો હોય, કેવી રીતે સાંભળવી, આ બે ટાઈમની કથા, 9 થી 12, 3 થી 6, આને કથા કહેવાય. પણ સમયનો અભાવ આજકાલ, એટલે એક ટાઈમની થઈ, ન તો કથા બે ટાઈમની લખ્યું સનકાદી. આ ગંગા કિનારે બે ટાઈમ કથા કરી સનકાદીએ લખ્યું છે. નારદે પૂછ્યું સનકાદીને કે તમે મારા મોટા ભાઈ છો, 9 વર્ષના છે, એનું ગઢપણ નથી આવતું, 28મું યુગ ચાલે છે, 72 અરબ વર્ષની ઉંમર છે, ની કેટલી 72 અરબ, છતાંય 9 વર્ષના છે, અત્યારે ગંગોત્રી જમોત્રી કેદારના બદ્રીનાથમાં બેઠા છે, એને કોઈ જોઈ શકતું નથી. અને એ લોકો આ ભાગવતની કથા કરે છે. નારદ કહે છે કે તમે મારા મોટા ભાઈ છો. કથા કેવી રીતે સાંભળવી બતાવો, બતાવ્યો કથા કેવી રીતે કરવી કીધું. કથા કરનાર કેવો હોય એ પણ કીધું, કે બ્રહ્મચારી હોય, બ્રહ્મચર્ય પાળવું જોઈએ. એવું નથી કે બ્રહ્મચારી ભલે ગિરિસ્થ આશ્રમ હોય પણ તીર્થમાં બ્રહ્મચર્ય પાળો, એક સંયમ રાખો. આ લોકોને બહુ પુણ્ય કર્યા એટલે હરિદ્વારમાં જન્મ, પણ એ જાણી ન શક્યા. આપણા જે સારા કામ થયા એટલે આપણે યાત્રા કરવા આવ્યા છે, ફરવા નહીં. આપણા ઘરમાં સારો માણસને ઓળખી ન શકીએ. તમે જોજો, આપણે મંદિરમાં રોતા હોય પણ પૂજારી કદી નહીં રડે, કારણ કે એને એક થઈ ગયા અને પડદો ન રહ્યો. ભગવાનને હાવ પાસે રહેનારા નથી જાણી શકતા, દૂર રહેનારા નથી જાણતા, વચમાં જ રહે. આ ગંગાની હાવ પાસે જાઓ તો તમે એને નાહી શકો, પણ વચમાં જાઓ તો બુડી જાઓ, ખેંચી જાય, તરતા ના આવડે. અને દૂર રહ્યો તો નાહી શકો નહીં, આની નજદીક રહેવું પડે. એમાં કથા ધ્યાનથી સાંભળશો તો તમારું મારું કલ્યાણ કરશે. અને એ નારદજીને થયું કે બધાએ તીર્થોમાં પાપ વધી ગયા, નાસ્તિકો વધી ગયા, પિકનિક થઈ ગયા, ફરવા લોકો આવ્યા, ગંગાની ગંદકી કરી, લાવ વૃંદાવનમાં જાઓ, ભગવાનની જન્મભૂમિ છે, લાય. એટલે વૃંદાવનમાં આવ્યા, યમનાજીમાં સ્નાન કર્યું અને થયું લાય ગોવિંદના દર્શન કરું. અને જ્યાં જતા હતા એક સ્ત્રી જોર જોરથી રોતી રોતી બોલી, ભક્તિ વાચ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ નસ્મિતાં વિનાશયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ મપતિષ્યતિ યદા ભાગ્યમ ભવેન્દ્રની ભવતો દર્શનમ તદા વૈકુટમ લોકમ પ્રાપ્તિ સાધુ દર્શનમ ભો ભો સાધુ મમ ચિંતા વિનાશનમ. સ્ત્રી રડતી રડતી બોલે, હે મહારાજ, ઉભારો ઉભારો મારી સામું છો. નારાજી એ સામું જોયું, એક બાઈ રડતી હતી. ધ્યાન દિન સાંભળજો બાપ, બે ગયડાઓ એના ખોળામાં રડે છે, આજુબાજુ ઘણી રૂપાળી સ્ત્રીઓ અને પંખા નાખે છે. નારદજી પાસે આવ્યા, પ્રણામ કર્યા, મહારાજ મેં સાંભળ્યું છે સાધુના દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે, સાધુના દર્શન કરવાથી તીર્થનું ફળ મળે છે, સાધુના દર્શન કરવાથી વૈકુંઠ મળે છે, સાધુના દર્શન કરવાથી ચિંતાનો નાશ થાય છે, મારી ચિંતા દૂર કરો. નારદે કીધું, જય શ્રી કૃષ્ણ, આપણા દેશમાં એવો નિયમ હતો કોઈ પણને મળો એટલે જય શ્રી કૃષ્ણ બોલો, જય સિયારામ બોલો, સીતારામ બોલો, નારદ બોલો, જય શ્રી કૃષ્ણ. પેલી બાઈ બોલી, જય શ્રી કૃષ્ણ, આપનો પરિચય. બાઈ બોલી, મારું નામ ભક્તિ છે, અમારા છોકરા છે. તમારા છોકરા? બોલે હા. પણ તમે તો યુવાન છો, છોકરા ગઈટા? બોલે હા. કેમ? આ લોકોના પાપના લીધે, આ કળજુગના લીધે, આ સમયના લીધે,
મારા છોકરા ગઈડાસ આ કોણ છે? બોલ્યા ગંગા યમુના નર્મદા. આ બધા મને કહે છે અમારું કંઈક કરો, આ લોકો ગંદકી કરે અમારું કંઈક કરો, આ લોકો દુઃખી થઈને મારી સેવામાં. આ ગંગા છે, યમુના છે, સરસ્વતી, નર્મદા, કાવેરી, સરજુ, શિપ્રા, શિપ્રા નદી આવી, ગોમતી, ધનુમતી, બધી નદીઓ. નારદજીના હાથમાંથી વીણા પડી ગઈ. શું વાત કરો છો? ગંગા માતા પ્રણામ, યમુના પ્રણામ, તમે આય. બોલે ક્યાં જઈએ, લોકોએ અમને જેમ તેમ ગંદકી કરી નાખી, અમે તો પાપ ધોનારી છી, લોકો મેલ ધોનારા લઈ ગયા, ગંદકી કરનારા આવી ગયા, અમારા કપડા બગાડી નાખ્યા, અમારું જીવન બગાડ્યું, અમે બહુ દુઃખી છીએ. એટલે ભક્તિના ચરણમાં આવ્યા કે આ બધાને સદબુદ્ધિ આપે, લોકોના હૃદયમાં ભક્તિ જાગે. ભક્તિ જાગશે તો જ અમારી સામું લોકો જોશે. ભક્તિ એટલે પવિત્રતા. આપણે ગમે એટલા દીવાબત્તી કરીએ, ગમે એટલી ગંગા નાહીએ, પણ આપણે પવિત્રતા નહીં પાળીએ તો આ ગંગાના પાપ આપણા માથે ચડશે. બધી નદીઓ રડવા લાગી. નારદે કીધું, તારા છોકરા બોલે હા, હમણાં ઉભા કરું છું. કાનમાં મંત્ર બોલ્યા, ઓમ પ્રાથાય પ્રતિબોધિતા ભગવંતા નારાયણ સનું ગીતા વાચનમ દેવધિકાર્યસ્તિ ઓમ નમો સંતાય સહસ્રમૂર્તિ સર્પાદા સુરભાવે સહસ્રનામ પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ ઉદ્ધારણે નમઃ. આકાશાય તો તપ્તયતા ગતિ સાગરા સર્વદેવો નમસ્કારમ કેશવમ પતિ ગચ્છતિ કેશવમ કલેશનાશાય દુઃખનાશાય માધવ શ્રી હરિહરાય પાપનાશાય ગોવિંદ મોક્ષદાયકમ. વેદોના મંત્ર, ગીતાના મંત્ર, રામાયણના મંત્ર, શાસ્ત્રોના મંત્ર સંભળાવ્યા, પણ પેલા ઊભા ન થયા, આળસ મોળી પાછા પડી ગયા. ત્યાં નારદજી દુઃખી થઈ ગયા. જગદંબા હે ભક્તિ માતા, તને મારા પ્રણામ. તું તો ભગવાનની પ્રિય છે, પણ આ કળયુગના લોકોના લીધે તને કોઈ પૂછનાર રહ્યો નહીં, તારી આ દશા થઈ, પણ તમે આવ્યા કેવી રીતે? ત્યારે ભક્તિએ કીધું, કર્ણાટકમાં હું જન્મી, મહારાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રમાં મારું થોડું માન થયું, ગુજરે જરજરે ગતા, ગુજરાતમાં આવી લોકોએ મને વીખી નાખી, ચૂથી નાખી, પાખંડીઓએ મને તસ ગુજરાતની નિંદા કરી છે. આજના વિદ્વાનો ગુજરાતની બહુ પ્રશંસા કરે, પણ આપણે ભક્તિના લીધે આજ અહીં સુધી પહોંચ્યા છે. ગુજરે જરજરે ગતા, ગુજરાતમાં હું ગઈઢી થઈ ગઈ, એટલે અહીં ભાગી નાઈ. વૃંદાવને યુવાન વર્ણતા, વૃંદાવનમાં જુવાન થઈ, પણ મારા છોકરાઓ ગઈઢા થઈ ગયા. વૃંદાવનમાં ભક્તિ ભાવ બહુ, કીર્તન ભજન કીર્તન બહુ, એટલે મને યુવાની મળી. પણ આ જ્ઞાન વૈરાગ્ય અહીં કોઈ પૂછતો નથી. જી કાઠિયાવાડ હારું હતું, ગુજરાત હારું હતું, ત્યાં મારા છોકરા ભલે તાવ આવતો હતો પણ દવા લેતી સારું થતું, અહીં તો દવા એ કામ નથી કરતી. ત્યારે નારદે કીધું કે બધા શાસ્ત્રો અને સંભળાવ્યા, મંત્રોમાં બહુ તાકાત, પણ આ મંત્રો ખબર નહીં, અનેક અસર ન કર્યા. પણ હે માં, મેં તને માં કીધી છે, તું મારી માં છો. ભક્તિ એટલે જીવની માં. ભક્તિ ન થાય ત્યાં સુધી જીવનો ઉદ્ધાર ન થાય, ભક્તિ ન મળે ત્યાં સુધી કોઈ ભવસાગર ન તરે. તારા દર્શન થયા, હવે તારા છોકરાને યુવાની ના આપું, તારા છોકરાનું કલ્યાણ ન કરું, તારા છોકરાને હતાયવા ન કરી દઉં, તો મારું નામ નારદ નહીં અને હું હરિનો દાસ નહીં. આમ કહી નારદ ભાગ્યા. ગંગોત્રી, જમ્મોત્રી, બદ્રીનારાયણ, કેદારનાથમાં આવ્યા, પણ કોઈ સંત મળ્યા નહીં. જે સંતો મળે ને પૂછે કે નારદ ભક્તિનો ઉદ્ધાર કેમ થાય, આ જ્ઞાન વૈરાગ્યનો ઉદ્ધાર કેમ થાય, કોઈ તમારી જેવા કે કોઈ ગીતાનો પાઠ હમળાવો, કોઈ કે રામાયણનો પાઠ હમળાવો, કોઈ કે સામવેદ હમળાવો, કોઈ કે અર્જુવેદ હમળાવો, કોઈ કે વેદ હમળાવો. નારદ કહેતે મને સબ કુછ કર લિયા, કુછ નહીં હુઆ. તો સંત સબ ભાગને લગે કે નારદ જૈસા નારદ છે, કુછ નહીં હુઆ તો હમ ક્યાં કરેંગે. કોઈ તો નારદને દેખીને ભાગવા લાગ્યા. પછી નારદ રડી પડ્યા બેદ્રીનાથમાં, અને ચાર સંકાદીઓના દર્શન થયા, અને ચાર સંકાદી બોલા, સનંદો વાચ મા ચિંતા કુ દેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધુત્ર વર્તતે પૂર્વ એવહિ. અહો નારદ તન્યોસી વત્તાના શિરોમણિ સદા શ્રી કૃષ્ણદાસાનામ રહી
युग भास्कर हो नारदो झंत शिरोमणि तव ज्ञानम दिव्यम भास्कर। हे नारद तमे उदास केम छो, संतो ने उदास केम, तमारा आगल पासल कोई नहीं। संत उदास थाय, संत दुखी तो समाज माटे थाय, तमे केम दुखी छो? नारद की तो ये तकलीफ छे, हूँ मारा माटे दुखी नथी थयो। आज एक दृश्य जोयुं, एक बाई ने रड़ती जोई, एनी साथे नदियों ने रड़ती जोई, एना बाळकों ने रड़ता जोई, एटले हूँ दुखी थयो। मारे शेनुं दुख? मारे कोई माँ नहीं, बाप नहीं, आगल पासल नहीं। શનકાદેવજી કીધું એના દુઃખનું કારણ કે મહારાજ ખબર નહીં, એના છોકરાઓ ગઈડા છે, માં યુવાન છે, માં કહેતી હતી લોકો પાપી લોકો જેમ તેમ મારી સામે જોઈ તીર્થમાં ખરાબ દ્રષ્ટિ ન કરાય, પણ એથી જે નીકળે એ મને ખરાબ દ્રષ્ટિથી દેખે છે, મારા દીકરાઓ ગઈડા, શું કરવું? ત્યારે શનકાદેવ ઋષિ કીધું એને ભાગવતની કથા સંભળાવ. નારદી કીધું કોણ કરશે? કે અમે કરશું, પણ મારે ક્યાં કરવી? એના માટે મંડપ લાવવો, મંચ લાવવો, ગાદી લાવી, મહેમાનો માટે વીઆઈપી સગવડ કરવી? કારણ કે કથામાં તો બધા આવશે, મોટા મોટા લોકો આવશે, તમે કરશો એટલે. શનકાદેવ ઋષિ કીધું કાંઈ કરવાનું નથી, ચાલો હરિદ્વાર ગંગા કિનારે અમે રેતીમાં વ્યાસ ગાદી બનાવી દઈશું, ઓટો બનાવી દઈશું, ઓટા પર બેસીશું. તમે બધાને કહી દો કથા સાંભળવા આવે જેને આવે એના પગે પડીને લાવજો, હગાવાલાને લાવજો, અને કહેજો કે આ તીર્થમાં વીઆઈપી સગવડ ન હોય અમે તમને જમાડશું, રહેવાની વ્યવસ્થા કરજો, પણ આવો. અને નારદે ત્રણ લોકમાં ખબર પડી ભાગવતની કથા. બધા જે ભગવાન ભાગવતના રસિક હતા, ધાર્મિક લોકો હતા, એ આવવા લાગ્યા. ઓહો, આપણે તો આવું નહીં કરી શકીએ, કોઈ કરે તો ચાલો સાંભળીએ. બધા આવવા લાગ્યા, અને જે અભિમાની હતા એ આવતા નહોતા, એને નારદ પગમાં પકડીને લાવ્યા, પરાણે લાવ્યા ભીરગુને ને બધા. ભીરગુ ઋષિને કીધું કે જે નાવે લેવો. ભીરગુએ કીધું શનકાદી ઋષિ ભાગવતની કથા છે, મહાત્માઓ કથા કરે, સંતોના મોઢે તમને સાંભળવા મળે, ચાલો. આપણે આવું નહીં કરી શકીએ, એટલો ખર્ચો નહીં કરી શકીએ, ચાલો. બધા આવવા લાગ્યા, એક તરફ ગ્રિસ્તીઓ બેઠા, એક તરફ બ્રાહ્મણો, એક તરફ ઋષિઓ, એક તરફ દેવતાઓ, એક તરફ તપસ્વીઓ, અને ચારે ઉભાઈ શનકાદેવ ઓટા પર બેસી ગયા, અને શ્રીમદ ભાગવતનો આરંભ આ ગંગા કિનારે થયો. પહેલી વહેલી કથા આ ગંગા કિનારે થઈ જાય, તમે સાંભળો. નારદે પૂછ્યું ભાગવતની કથા કરો, અને ભાગવતમાં પહેલું જ કથાનો મહાત્મા શનકાદેવે આરંભ કર્યો. ત્યાં તો દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ બધા નાચવા લાગ્યા, ભગવાન પ્રગટ થયા, ભગવાનના પાર્ષદો પ્રગટ થયા, જય જયકાર થયો, બધાના મુખમાંથી શબ્દો નીકળ્યા. ભક્તિ પોતાના દીકરાઓને લેવી, પોતાના છોકરાઓ ગઈડા હતા, યુવાન થઈ ગયા, ગંગા યમુના નદીઓ સુંદર રૂપ લેનાવી, અને બધાએ નાચવા લાગ્યા, અને બધાએ ગાવા લાગ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે પ્રેમ છે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો હર હર ગંગે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓ શ્રી કૃષ્ણ ગો નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ,